સુરતના અડાજણ ખાતે દિવાસી બેગ સોસાયટીમાં સેન્ટ ઝેવિયર સ્કૂલના બાળકોને લેવા પહોંચેલી સ્કૂલ વાનમાં અચાનક આગ લાગી ગઈ હતી સોસાયટીના એક યુવાન આ આગને જોઈ તાત્કાલિક સ્કૂલ વાન પાસે પહોંચી ગાડી ચાલકને આગ લાગ્યાની જાણકારી કરી હતી જે બાદમાં વાનમાં સવાર સાત બાળકોને તાત્કાલિક નીચે ઉતારી લેવાયા હતા અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ગાડીમાં રાખેલા ફાયરના સાધનોની મદદથી આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જે બાદમાં સોસાયટીના એક વ્યક્તિના ઘરે રહેલા ફાયર સેફટીના સાધનોથી આગ બુજાવવામાં આવી હતી સ્કૂલ વાન ગેસ પર ચાલતી હોવાને ગેસ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે વાલીઓ પોતાના બાળકને સારી સ્કૂલ પાછળ ભણાવવા માટે મો માગી ફી આપે છે ત્યારે શા માટે જીવતા બોમ્બ સમાન ગેસ વાળી વાન માં સ્કૂલે મોકલે છે છેલ્લા એક વર્ષના બનાવો જોવામાં આવે તો અઠાણું ટકા આગ ગેસ વાળી સ્કૂલ વાન માં લાગી છે આ બાબતે તંત્ર તરફથી કોઈ પણ કઠોર પગલા ભર્યા નથી કેમેરામેન સાબીર સૈત સાથે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ સુરત